વિજ્ઞાન લેખક દીપક જતપાતનું સૂર્યયાન આદિત્ય એલ એક ઉપર વ્યાખ્યાન યોજાયું. અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં ગુજરાત સરકારના ગુજ કોષ્ટ સંચાલિત લોકવિજ્ઞાન મંથન નર્મદા દ્વારા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંથન લોકવિજ્ઞાનના ભરતભાઈ ડોડિયા, કલ્પનાબેન રજવાડી તથા સારાના પ્રિન્સિપાલ જિગ્નેશ પટેલ તથા વિજ્ઞાન શિક્ષકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિજ્ઞાન લેખક દીપક જગતાપનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે દીપક જગતાપે ઇસરો દ્વારા આદિત્ય L1નું લોન્ચિંગ અને સૂર્યના અભ્યાસ અને સંશોધન વિશેની જાણકારી આપતા જણાવ્યું હતું કે ચંદ્રયાન 3ની સફળતા પછી ભારતની નજર સૂર્ય તરફ ખોડાઈ છે. ઇસરો દ્વારા બનાવવામાં આવેલ સ્વદેશી રોકેટ PSLV-XLC-57 આદિત્ય L1ને અવકાશમાં લઈ જશે. આ રોકેટ આદિત્ય L1ને પૃથ્વીની નીચેની કક્ષામાં પહોંચાડશે. ત્યાર પછી આદિત્ય L1 સૂર્ય અને પૃથ્વીની વચ્ચે સ્થિત L1 પોઈન્ટ સુધી પહોંચશે. આદિત્ય L1ને તેના ડેસ્ટિનેશન સુધી પહોંચવામાં લગભગ 4 મહિનાનો સમય લાગશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આદિત્ય L1ને સૂર્ય તરફ જઈને કરવાની કામગીરીના વિડીયો દ્વારા પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યું હતું. આદિત્ય L1 મિશનનો હેતુ અંગે જાણકારી આપતા દીપક જગતાપે જણાવ્યું હતું કે આ મિશન હવામાનની ગતિશીલતા, સૂર્યનું તાપમાન, પૃથ્વી પર અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર અને ઓઝોન સ્તરનો અભ્યાસ કરવાનો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે સૂર્યનો અભ્યાસ કરીને હવામાનની આગાહીની સચોટતામાં પણ વધારો થશે. આનાથી એવી સિસ્ટમ બનાવવામાં મદદ મળશે જેના દ્વારા વાવાઝોડાની જાણકારી તરત જ મળી જશે અને એલર્ટ જારી કરી શકાશે. આ માહિતી વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.